નમસ્કાર મિત્રો, લાઇન ટીવી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની અંદર જો વાત કરવામાં આવે તો અહીંયા મિત્રો લાઈવ જોઈ શકો છો. હાલ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમની અસર પૂરી થઈ ગઈ છે, પરંતુ સાથે જ મિત્રો અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર તેજ મિત્રો ખાસ કરીને હલચલ શરૂ થઈ ગઈ છે, જેને કારણે આગામી સમયમાં ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદનો મોટો રાઉન્ડ આવી શકે છે. અંબાલાલ પટેલે તો ખાસ કરીને આગાહીમાં જણાવી દીધું છે કે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર પણ એક મોટું ખાસ કરીને વાવાઝોડું બનશે. સાથે જ મિત્રો બંગાળની ખાડીની અંદર પણ આગામી સમયની અંદર તારીખ પણ આપેલી છે, 4 તારીખથી લઈને 12 ઓક્ટોબર એટલે કે આવતી 12 તારીખ સુધીની અંદર અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીની અંદર મિત્રો વાવાઝોડું બનવાનું છે. અને આ વાવાઝોડાને કારણે કચ્છ સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ પડી શકે છે, દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી છે. તો આજના વિડીયોમાં મિત્રો આપણે આ વાવાઝોડાને લઈને, વરસાદને લઈને, તેમજ મિત્રો ચોમાસું વિદાયને લઈને પણ મોટા સંકેતો મળી રહ્યા છે. તો આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું. તો મિત્રો આવડીને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ લાઇન ટીવી પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દીજો. તો સૌથી પહેલાં મિત્રો વાત કરી દેવી, અહીંયા તમે લાઈવ જોઈ શકો છો, તારીખ છે 30 તારીખની આસપાસની સ્થિતિ અહીં તમે જોઈ શકો છો. ખાસ કરીને અરબી સમુદ્રની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ છે, સાથે જ મિત્રો અહીંયા પણ તમે એ પણ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ છે. આ બંને સિસ્ટમો ખાસ કરીને આગામી સમયની અંદર ગુજરાત સહિતના ભાગોની અંદર મધ્ય ભારત, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, આ તમામ વિસ્તારની અંદર છે એ ખૂબ જ સારો વરસાદ લાવી શકે છે. તમે મિત્રો અહીં લાઈવ પણ જોઈ શકો છો, તેમજ મિત્રો ખાસ કરીને અહીંયા તમે એક મોટી સિઝન એ પણ જોઈ શકો છો. અહીંયા વ્હાઇટ કલરનો ભાગ જોઈ રહ્યા છો મિત્રો, આ વ્હાઇટ કલરનો જે ભાગ છે આ વિસ્તાર છે એ બરફ બતાવે છે, એટલે કે આ વિસ્તારમાં બરફ વરસાદ શરૂ થઈ ગઈ છે. એટલે કે જો ભારતની અંદર બરફ વરસાદ શરૂ થઈ જાય તો એનો મતલબ કે ખાસ કરીને ઠંડા પવનો મિત્રો જે હિમાલય તરફથી આવતા હોય છે, ઉત્તર તરફથી આવતા હોય છે, વેસ્ટર્ન પશ્ચિમી તરફથી આવતા હોય છે, આ પવનો મિત્રો હવે એક્ટિવ થઈ ગયા છે, જે ચોમાસાના વિદાયના સંકેત આવી રહ્યા છે. હાલ મિત્રો જો કોઈ મોટી અને બહુ જ મજબૂત સિસ્ટમ બનશે તો જ એ મિત્રો ખાસ કરીને છેક દિલ્હી સુધી જશે, રાજસ્થાન સુધી જશે. બાકી સિસ્ટમ છે કોઈ પણ ખાસ કરીને મધ્ય ભારત કરતાં ઉપર નહીં જાય, જેને કારણે રાજસ્થાન, દિલ્હી, પંજાબ, હરિયાણામાંથી મિત્રો ખાસ કરીને ચોમાસું ટૂંક સમયમાં જ વિદાય લઈ શકે છે. અને સરકાર તેની સત્તાવાર રીતે જાહેરાત પણ કરી શકે છે, કારણ કે બરફ વર્ષા હિમાલયની અંદર શરૂ થઈ ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો. અને ખાસ કરીને ઠંડા પવનો જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન ઉપરથી આવતા હોય છે, આ પવનો ખૂબ જ તેજ હોય છે. અને આ તેજ હોય છે જેને કારણે કોઈ પણ સિસ્ટમ છે, વરસાદના ઠંડા પવનો છે એ આને ક્રોસ કરી શકતા નથી, જેને કારણે દક્ષિણ ભારતમાં સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર ધીમી ધારે વરસાદ રહેતો હોય છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હશે અથવા વાવાઝોડું મજબૂત હશે તો જ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે. સાથે જ મિત્રો અંબાલાલ પટેલે આ બંને વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે, તેમજ મિત્રો આગામી 5 દિવસ અઠવાડિયું ગુજરાતની અંદર કેવું હવામાન રહેશે તેની પણ મિત્રો વાત કરી દેવી. તો હાલ મિત્રો પવનની ઝડપ એકદમ ધીમી છે અને આ મહિનાના અંત સુધી છે પવનની ઝડપ છે 20 કિલોમીટરથી લઈ અને 30 કિલોમીટર, જે એવરેજ કહેવાય આ એવરેજ રહેવાની છે, એટલે કોઈ ભારે વરસાદની શક્યતા નથી. સાથે જ મિત્રો અરબી સમુદ્ર બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની હતી, પણ તો આ સિસ્ટમ મજબૂત ન હોવાને કારણે હિમાલય તરફ જતી રહી છે, તો આ સિસ્ટમને કારણે વરસાદ નહીં જોવા મળે. પણ તો હવામાં જે ભેજ રહેલો છે, આ ભેજ છે એ ખાસ કરીને બપોર પછી આદરનો વરસાદથી જોવા મળી શકે છે છૂટાછવાયામાં. પરંતુ ખાસ કરીને અંબાલાલ પટેલે જે વાત કરી એ પ્રમાણે 23 તારીખે હળવોથી મધ્યમ વરસાદ, 24 તારીખે દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ શકો છો, સાથે સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો, છૂટાછવાયા વિભાગની અંદર ખાસ કરીને ભારે ગર્જના સાથે, ગાજવીજ સાથે આદરનો વરસાદ જોવા મળી શકે, કારણ કે હજુ પણ અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. તો આ ભેજ મિત્રો ખાસ કરીને ઉગડવાને કારણે ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે. અહીંયા તમે 26 તારીખે પણ જોઈ શકો છો, તમામ દિવસે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને આદરનો વરસાદ જોવા મળે, એટલે કે બપોર પછી વીજળીના કડાકા ભડાકા સાથે છે વરસાદ જોવા મળશે. જે મિત્રો બંગાળની ખાડીવાળી છે તેમજ અરબી સમુદ્રવાળી સિસ્ટમો બનશે, આ સિસ્ટમો બનવાને કારણે આગામી 4
4 તારીખથી અંબાલાલ પટેલે કીધું તેમ આગામી 4 તારીખથી ખૂબ જ સારો વરસાદ છે એ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર તેમજ ખાસ કરીને આ સિસ્ટમ વધારે મજબૂત હશે અને ખાસ કરીને આગળ વધશે કાશી મહારાષ્ટ્ર બાજુ ફંટાશે અથવા મિત્રો આશી સૌરાષ્ટ્ર ઉપર થઈ અને કચ્છ સુધી પણ મિત્રો ફેલાઈ શકે છે જેને કારણે આગામી 4 ઓક્ટોબર મહિનાના શરૂઆતથી જ મિત્રો ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળે તેવી પણ શક્યતા છે તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ લાઇન ટીવીને સબસ્ક્રાઇબ કરી દીજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દીજો અસ્તુ જય હિન્દ જય ભારત